आपणे सऊ स्थान ग्रहण करू आपण ने पुरेपूर मौका મળશે बोलो भारत माता की इन आजे आज आपला जालावाड मा સુરેન્દ્રનગરમાં એક અનેરો પ્રસંગ છે આપણા દેશના એક વિઝન વાળા એવા આપણા વચ્ચે અરવિંદજી કેજરીવાલ જેની નામના આજ ફક્ત આપણા દેશમાં નહીં પણ આખી દુનિયામાં પ્રચલિત થઈ ગઈ છે ન્યુયોર્ક ટાઈમ્સ થી માંડી અને સિંગાપોર સુધી એમણે જે પરિવર્તન ટ્રાન્સફોર્મેશન જે લાવ્યા છે એની ચર્ચાઓ ચાલી રહી છે એ આજ આપણા ઝાલાવાડના આંગણે પધાર્યા છે હું એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઝાલાવાડના આંગણે આપણો કાર્યક્રમ તરત આગળ ધપાવતા આપણા વચ્ચે નેશનલ એક્ઝિક્યુટિવના સદસ્ય એવા માન્ય ઈસુદાનભાઈ ગઢવી છે એમના પાસેથી એક નિર્ભયતા તો આમ આદમી પાર્ટીના ડીએનએ માં છે કોઈ પણ જાતનો ભય ન લાગે ને એ તો આમ આદમી પાર્ટીના ડીએનએ માં છે અને એ ડીએનએ છે ને એ આપણા વચ્ચે અહીંયા મૂળ ડીએનએ અહીંયા પધારેલું છે આપણે ફરીથી એક વાર તાળીથી સ્વાગત કરીએ તો એ ઈસુદાન ભાઈ હું ઈસુદાન ભાઈ એક વાત મારે કહેવી છે હમણાં અમે થોડા સમય પહેલા મળ્યા હતા રાતના દોઢ વાગે એક ખાટલા પરિષદ કરી રાખી હતી ચોટીલામાં ત્યારે એમણે એક વાત કરી હતી કે પ્રેસમાં હું આટલા વર્ષ રહ્યો પ્રેસમાં હું આટલા વર્ષ રહ્યો અને મને ગુજરાતની સંવેદનાની ખબર હતી ગુજરાતના દુઃખની હું ટ્રાવેલ કરતો તો હું બધી જગ્યાએ ફરતો તો મને સંવેદનાની ખબર હતી પણ તેમ છતાંય તે જ્યારથી હું કેજરીવાલજી જ્યારે સાથે જોડાણો છું ત્યારથી મને ગુજરાતના દુઃખની વિશેષ ખબર પડવા માંડી છે અને મને સંવેદના થવા માંડી છે ખરેખર દુઃખ કેવડું મોટું છે તો આપણે આવો સાથે મળી અને ઈસુદાન ભાઈને જ સાંભળીએ તમારા બધાનો પ્રેમ જે સૂચવે છે મેં ખૂબ કમાણી કરી છે તો તમારા પ્રેમની કરી છે મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંત પણ નથી મફતમાં મળતા આજે માનનીય અરવિંદ કેજરીવાલજી તમે વિચાર કરો કે ગુજરાતની જનતાની એક એક પીડા માટે રાત દિવસ એક કરે છે સવારે હું ઉઠ્યો તો સાહેબનો કોલ પડ્યો હોય કે ગુજરાત મેં ઓર ક્યાં અચ્છા કર શકતે વિચાર કરો સાહેબ કેટલી ચિંતા તમે વિચાર કરજો એક એક વર્ગ નું અત્યારે અમે જસ્ટ હજી સર્કિટ હાઉસ બેઠા હતા તો બધા ભાઈ આ દશેરા દિવસે નથી દોડતું હે હા એમ ઘોડું હોય ખબર છે ઘોડા આમ આપડે લગાન કરી હોય ઘોડા તેલ લગાડ્યું હોય બધું કમ્પ્લેટ હોય દશેરાના દિવસે દોડે નહી માઇક માં એવું જ થાય એટલે મિત્રો એક તમે વિચાર કરજો ગુજરાતના વિઝન સાથે અરવિંદજી આવ્યા છે આજે રાજકોટમાં ડોર ટુ ડોર નીકળ્યા શું પ્રેમ હતો સાહેબ શું લાગણી હતી માતા બહેનો એમ થતું હતું કે કાલે ચૂંટણી આવી જાય અને અરવિંદજીને અમે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લાવી દઈએ તો અમારા દીકરા માટે અમારા પરિવાર માટે મોંઘવારીની રાહત મળે રોજગારી મળે તમે વિચાર તો કરો મિત્રો એક એક વાત ચોક્કસ છે કે યુગે યુગે માણસો જન્મતા હોય છે આજથી આ બે બાવીસ ચાલી રહી છે સો વર્ષ પાછળ જાઓ તો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ભગતસિંહ આ બધા લોકો છે એ દેશની આઝાદી માટે લડતા હતા લડતા હતા કે લડતા આજે માનનીય અરવિંદ કેજરીવાલજી ને એમના સૈનિકો આઝાદી માટે લડે છે ને એનો મને ગર્વ છે સાચી આઝાદી આજે હમણાં જ સરપંચ આગેવાન પ્રમુખશ્રી આપણે ડોડિયાજી બેઠા હતા હમણાં અરવિંદજી પૂછતા હતા કે ક્યાં દબાવ આરાય સરપંચો ને દબાવ હાર કેટલા સરપંચો છે ઊંચો ચોકરો ડરો હાથ ઊંચો કરો ટાઈગર કોઈના પાપ ની તાકાત નથી તમારી ઉપર આંગળી જીતે જ્યાં સુધી આપણે જીવીએ છે ભલામાં ડરવાની તો વાત જ ન આવે પણ સવાલ એ છે કે ઘણાને ફોન આવ્યા છે ઘણાની ધમકીઓ આવી છે પણ કરોને સારું કોણ ના પાડે છે તમારા બાપમાં તાકાત હોય તો કરો સરપંચોડું જાહેરાત નહીં કરી શકે કરવા માટે જીગરો જોઈએ સાહેબ કરવા માટે જીગરો જોઈએ અને એટલા માટે અરવિંદ કેજરીવાલજી દિવસ રાત આજે બે દિવસથી ગુજરાતમાં છે ભાજપ વાળાઓની ઊંઘ ઉડી ગઈ છે બે વાગે પડખો ફરે એમના પરિવારજન પૂછે હું થાય છે કે અરવિંદજી ગુજરાત મેં નીંદ નહીં આ રહી હજી તો આ ટ્રેલર છે પિક્ચર હવે પિક્ચર હવે ઉપર વાળું બધું બરોબર છે ને આ એમ મિત્રો એક વાત આપણે કરવી છે દેશને સ્વરાજને સાચો સ્વરાજ લાવવાનું છે અને સાચું સ્વરાજ ત્યારે લાવી શકાય કે એક એક કર્મચારી સુખી હોય એક એક ગામડું સુખી હોય ગામને ગોકુળિયું બનાવી શકાય આજે જ અરવિંદજી જાહેરાત કરવાનું છે આજની જાહેરાત પછી 18000 સરપંચો 18000 સરપંચો હાથ લાંબો નહી કરવો પડે ને એવી સુવિધા લઈને આવ્યા છે માનની અરવિંદ કેદરીવાલજી કોઈ ગુલામી નહીં કોઈ ભાજપની નહીં કોંગ્રેસની નહીં કે ના આમ આદમીની સરપંચ પોતે નક્કી કરશે કે મારે ગામમાં શું કરવાનું છે આ એ હાલાત કરવાની છે હવે તમે મને વિચાર કરો આવું કોઈ ભાજપ કોંગ્રેસના વિચારમાં આવે ખરું આવે એટલે આજે સરપંચ ને કઈ રીતે આત્મનિર્ભર વાતું તો આત્મનિર્ભર નહીં થાય પણ પોતે જ નિર્ભર થાય બાકી બધા એટલે મારે આપ સૌને વિનંતી છે કે આજે અરવિંદજી અહીંથી જે જાહેરાત કરે છે બહુ મોટી જાહેરાત છે ઇતિહાસમાં ભારત દેશ આઝાદ દેશના ઇતિહાસમાં આ પહેલી જાહેરાત હશે જે ગુજરાત માટે તમારા માટે થઈ રહી છે સાહેબ પણ આ જાહેરાત ને એક વાત બહુ ધ્યાનથી સાંભળજો મને હમણાં કર્મચારીઓ મને પણ મળવા આવ્યા હતા સતત અરવિંદજી ઉપર વિશ્વાસ છે બધા કર્મચારીઓ મળવા આવ્યા તો કર્મચારીઓ એવું કહે છે કે સુદાનભાઈ કંઈ કરજો પ્લીઝ પ્લીઝ શાંતિ શાંતિ આપની ટીમ શાંતિ બનાવી રાખી તો અરવિંદજી ઉપર વિશ્વાસ છે એટલે એમણે બધાએ કહ્યું કે અમને આ થવું જોઈએ અમને આ મળવું જોઈએ મેં કીધું જો આમ આદમી ની સરકાર નહી આવીને તો અમને આમાંથી એક જો આમ આદમી પાર્ટીની બે હજાર બાવીસ માં સરકાર નહીં આવીને તો ગુજરાત આખું વેચાઈ જશે તમે દુખી દઈશ તો તમને બધાને નુકસાન છે આ વાત બધા માનો છો કે નથી માનતા કેટલા લોકો મારા જે હાથ ઉચો કરે એટલે મને ખબર પડે બધાએ માનો છો આ બા તમે માનો છો એટલે આવી ગયું તમે વિચાર કરજો કે આમાં તમે જાતે તમારે ઘરે ઘરે જવાનું છે તમારી સરકાર તમારે લાવવાની છે અને તમે પોતે નીકળીને જશો ઘરે ઘરેથી આજે એસટી કર્મચારીઓનો સાહેબે આભાર માન્યો રાજકોટ માં ખબર પડી કે હમણાં એક સભા રાખી હતી ભાઈએ કચ્છમાં તો ચોવીસો એસટી ભરીને ગયા ચોવીસો એસટી ભરીને ગયા રિટર્નમાં એસટી કંડક્ટર કહી દીધું કે લાવજો આમ આદમી પાર્ટી માટે આ એક એક ગામો ગામ ભરવાનું છે જો વસ્તુ સમજી લેજો ભાજપ ને મત અપાશો તો તમને કંઈ નહીં મળે તમારા પરિવાર ને કઈ નહી મળે તમારા મામા ને કઈ નહીં મળે તમારા કાકા ને કઈ નહીં મળે તમે કોંગ્રેસ ને મત આપશો તો ઠેકડો મારી જશે એમાંય કંઈ મળશે નહીં પણ આમ આદમી પાર્ટીને મત આપશો તો હું સરપંચોને કહું છું કે તમે છાતી ઠોકીને ગામમાં કહેજો કે આજે લખી લો પેલી મારતી વીજળી બિલ નો ફ્રી થાય તો હું સરપંચ તમને ભરી દઈશ આવી તાકાત થી કેજો આ હું તમને કહું એટલા માટે કહું છું કે રવિંદીય ગેરંટી આપી છે તો પહેલી વાત તો એ છે કે વીજળી બિલ ફ્રી થશે એવું તો તમે કહી શકો કે ન કહી શકો ભાજપને મતમાં આપવા દે એમ કંઈ મરવા છે બાબાજી નું ઠુલ્લું મળે કોંગ્રેસ ને મત આપો તો વેચાઈ જાય કોંગ્રેસ વેચાય છે કેટલા માને છે આથું તો મને ખબર પડે વાહ ભાઈ ભાઈ તો અચ્છા એ બહુ ચિંતાનો વિષય મને ઈ છે અભી સર કોંગ્રેસ વાલે મિલે मुझे सोर्स से पता चला इंफॉर्मेशन मिली है भाजपा यह सोच रही है कि हमारी सरकार बन तो नहीं रही है लेकिन फिर भाजपा वाले एक दो दोस्त थे मेरे मैंने कहा आपकी मीटिंग हुई अंदरूनी क्या हुआ तो किसुदान जी हम तो ये मान रहे हैं कि सत्तर सीट हमेरी आई जाए सेवन जीरो और बाईस की कांग्रेस आ जाए बाईस तो हम सरकार बना लेंगे आ उठावा भाई આવું થવા દેવાય અને તમે માનો છો ને કે છેલ્લા આઠ વર્ષની અંદર ત્રેસઠ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં વેચાઈ ગયા છે માનોજક નથી માનતા માનોજોગ નથી માનતા મારે આપણે હાથ જોડીને વિનંતી કરવી છે કે આ વખતેનો ભાજપ ન કોંગ્રેસનો મામો ન કાકો આ વખતે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી ઝાડુ માનની અરવિંદ કેજરીવાલજી અચ્છા ગઈ કાલે ખેડૂતો માટે જાહેરાત કરીશ મને હમણાં જ રાજુભાઈ કહી રહ્યા હતા કે સુદાન તમારી એક નાનકડી ગેરંટી હજી બાકી છે ચિંતા ન કરતા આજે હું ખેડૂતો માટે એક વધારાની ગેરંટી એ આપું છું કે માની લો કોઈ ખેડૂતને વીજળીમાં મીટર ન જોતું હોય તો મરજીયાત કરી દેવામાં આવશે ચિંતા કરવાની આ તો બધું ચપટી થાય તમને પાંચ વર્ષની અંદર હું જાહેરમાં કહું છું કે તમે ઘરે ઘરે મત માંગવા દેજો ને એમ કેજો પાંચ વર્ષમાં ફોટા પાડી નાખો તમારી સ્કૂલના તમારી કોલેજના તમારા દવાખાના તમારા ગામના અને પાંચ વર્ષમાં જો આમ આદમીની સરકાર આવે ને શકલ ન બદલી જાય તો બીજી વાર લાત મારીને ગાડી મૂકજો સાહેબ આ ભાજપ કોંગ્રેસના નેતામાં તાકાત છે આ કહેવાની તાકાત છે તો મારે આપને છેલે એટલી વિનંતી કરવી છે કે અરવિંદ જયંતી ગેરંટી આપે પણ છેલા 58 દિવસ રહ્યા છે કેટલા 58 દિવસ તમારે ઘરે જાવું હોય તો બે કલાક જાજો પણ આમ આદમી પાર્ટીનો રાત દિવસ પ્રચાર કરશો ને ત્યારે આ ખબર છે ને વગરના રાક્ષસ છે પણ રાવણ થી બે હમણાં મહામંત્રી મનોજભાઈ સોરઠિયા ઉપર જાન લેવા હુમલો કર્યો અરવિંદ કેજરીવાલજી એ કીધું કે મુજબ સુરત જાના હૈ આજે સુરત જાય છે અરવિંદ

3000 રૂપિયો બેરોજગારી ભથ્થું મળવાનું છે દર મહિને જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી 300 યુનિટ વીજળી બિલ ફ્રી મહિને એટલે 600 યુનિટ એક બિલ માં થશે 4300 સુધી ના જેના બિલ આવતા હશે ને એ બધા ફ્રી હશે અચ્છા 4000 સુધી ના કેના બિલ આવે છે હાથ ઊંચો કરો 4000 થી ઉપર આવે તો નહીં 4000 સુધી ના હોય ને હાથ ઊંચો કરો તો મને ખબર પડે બધાને તમારા બધાના બિલ પેલી માર્ચ થી તો હવે વધારે વાત ન કરતા માનની અરવિંદ ક્યાજી કેજરીવાલજી ખૂબ મોટી જાહેરાત કરવાના છે હું આપને હાથ જોડીને વિનંતી કરું છું કે માત્ર હાકલ પ્રકાર નહીં ઘરે ઘરે જાજો લોકોને સમજાવજો લોકોને કહેજો અને તમે તમારા માટે લડો છો એ ન ભૂલતા આમ આદમી પાર્ટી તો ખાલી નિમિત્ત છે તમારે તમારા માટે લડવાનું છે તમારે તમારા બાળકના ભવિષ્ય માટે લડવાનું છે તમારે તમારા બાળકના સુરક્ષા માટે લડવાનું છે રોજગારી માટે લડવાનું છે અને મોંઘવારીમાં રાત માટે તેલનો ડબ્બો ખબર છે ત્રણ હજાર તો પછી હા એટલે આ બધી પીડા છે એ ધ્યાનમાં રાખવાની છે કોઈ ભ્રમિત માં થતા નહીં ઘણા ભ્રમણ ભ્રમણા ફેલાવશે

હવે પછી હું આપણા પ્રદેશ પ્રમુખ ઉમ્ર પાત્રીસ ની પણ સમજણ છે એ ખૂબ ગહન ચિંતન વાળી એવા આપણા પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાને હું આમંત્રણ આપું છું કે બે શબ્દો આજના આ સરપંચ સાથેના સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અલગ મલકના વિસ્તારમાંથી અલગ અલગ ગામમાંથી અલગ અલગ જિલ્લા તાલુકામાંથી પધારેલા તમામ સરપંચશ્રીઓનું સ્વાગત કરું છું ગુજરાતમાં આટલા વર્ષોથી આપણે રાજકારણમાં જોતા આવ્યા છીએ મત આપતા આવ્યા છીએ સરપંચ છે એટલે સ્વાભાવિક છે કે બહુ મોટી જવાબદારી ગામની સરપંચ ઉપર હોય અને ચૂંટણી આવે ત્યારે બધી જ પાર્ટીઓ જે છે એ સરપંચનો સંપર્ક કરતી હોય છે વર્ષોથી આપણે જોયું છે પણ આટલા વર્ષો દરમિયાન આ વખતે કઈક નવું થઈ રહ્યું છે નવું શું છે કે ચૂંટણી દરમિયાન સમાજના તમામ વર્ગ સાથે સંવાદ કરવાની પૂરેપૂરી કોશિશ થઈ રહી છે મહિલાઓ સાથે સંવાદ સરપંચ સાથે સંવાદ યુવાનો સાથે સંવાદ આદિવાસી સમાજ સાથે સંવાદ હજુ જે બાકી રહી ગયા છે એમની સાથે સંવાદ મને એમ લાગે છે કે દેશના ઇતિહાસમાં બદલાવ લાવવાનું અરવિંદજીએ જે સપનું બે હજાર બારમાં જોયું હતું એ આ જ હતું કે લોકો સાથે વાત કરીને ચર્ચા કરીને પછી ચૂંટણીમાં આગળ વધીએ આજ દિવસ સુધી ક્યારેય કોઈ આપણી વાત સાંભળવાની કોશિશ નથી કરી ચૂંટણીમાં મત તો બધાને જોતો છે ભાજપ વાળા એ મત જોતો છે કોંગ્રેસ એ મત જોતો છે અમારે મત જોતો છે

સરપંચ સાથેના સંવાદમાં આપણે બેઠા બેઠા છીએ મને યાદ છે કેમ કે મારું આખું બાળપણ ગામડામાં ગયું છે આમ તો આખું જીવન આ છેલ્લા ચાર પાંચ વર્ષ બાદ કરતા મારા દાદા મને એમ કહેતા કે ગામમાં સરપંચ એટલે બહુ મોટું માથું તો ગણાય જ પણ એની આબરૂ બહુ કહેવાય સરપંચ કે એટલે પછી જે સરપંચ કે ગામ લોકો કરતા અને એમાં વેહવાલની વાત હોય તો ઘણીવાર ઘણી વાર મારા દાદા મને એમ કેતા કે ભાઈ સરપંચ નું નામ હારું હોય તો ગામ એમ કે છોડી દેવાય વાંધો નહીં આવો જમાનો એક હતો ગામની અંદર કોઈ માલઢોર નો પ્રશ્ન બન્યો હોય શીમસેઢામાં કોઈ વાત થઈ હોય ગામની અંદર બે પરિવાર વચ્ચે મન દુખ થયું હોય સરપંચ વચ્ચે બે હે એટલે લગભગ ગામ લોકો એમ કેતા સરપંચ આવ્યા છે ને હવે વાત પૂરી અમે બધા હંપીને રહેશું આટલી ઇજ્જત આટલું સન્માન ગામની અંદર સરપંચ નું હતું અને સરપંચ એટલે આપણે ત્યાં ગામડાની વ્યાખ્યામાં એવું કહેવાયું છે પંચ પરમેશ્વર જૂના જે કાગળિયાઓ આપણે ખોલીએ આવે કે પંચ હાજરીમાં ગોપાલભાઈ બેસી અને નક્કી કરી નું સ્વરૂપ આપવામાં આવેલું કે ગામના પાંચ એવા આબરૂદાર આગેવાનો બેસે એ પાંચ માંથી એક વડો હોય એ સરપંચ ટાઈપ મુખી ટાઈપ માણસ હોય અને પાંચ જણા ગામમાં એમ કે ભાઈ છોકરાઓ હવે આપણે માતાકૂટ નથી કરવાની તો માથાકૂટ નો થાય કો કેમ કે ગામમાં આપણે ઉત્સવ કરવો છે તો ઉત્સવ થાય પંચ નું સ્થાન પરમેશ્વર સુધી નું હતું અને પછી ભાજપ ની સરકાર આવી હવે સરપંચ નું કામ પટાવાળા થઈ ગયું પરમેશ્વર પટાવાળા સુધી ની સફર કરાવી ભાજપ ની સરકાર મારી વાત સાચી છે કે ખોટી બધા સરપંચ ક્યાંક આકલો મારો હરખો પંચ એટલે પરમેશ્વર અને ભારત એક ગામડા બનેલો દેશ છે ગાંધી બાપુએ ગામડાઓ માટે ખૂબ સારો વિચાર રજૂ કરેલો અને શ્રમ આધારિત શિક્ષણનો આપણને એક સંકલ્પ આપેલો આશ્રમ શાળાઓ ચાલુ કરેલી એમાં ગાંધીજીનો પ્યોર હતો કેમ કે ગામડું એ શ્રમને મહત્વ વાળું એકમ છે હાથનું બળ કાંડાની શક્તિ કોઠાહુજ એને કેન્દ્રમાં રાખી અને જે વિકસે એ ગામડું હોય આપણે બધા ગામડાના યસુભાઈ અમે બધા ગામડાના કોઠાઉજવાળા માણસમાં ઘણા ખરા હોય ન હોય તમને ખબર કેમ કે અમે નવી પેઢીના છીએ એટલે થોડુંક શહેર ભેગું આવી ગયું છે થોડુંક ગામે ભેગું આવી ગયું છે સરપંચ છે કોર્પોરેટર એ બધું ભેગું આવી ગયું છે પણ કોઈ જમાનામાં સરપંચ નું જે મહત્વ હતું એ એટલા માટે હતું કે સરકાર છે એ સરપંચ ના કામમાં આડી નહોતી આવતી સરપંચ કે એ સરકારે કરવું પડતું આજ સરપંચ ને શું કામ હોપ્યું છે ભાજપની સભામાં બસું ભરવાનું કામ હોપી દીધું છે કે માણા ભરી ભરીને લાવો તમારા ગામમાંથી આજ સરપંચ ને આ કામ હોપવામાં આવ્યું છે શું લોકો એટલા માટે મત આપે છે કે ગામનો જે ગામ ધણી કહેવાય એ બસું ભરવાના કામમાં લાગી જાય આનાથી મોટું દુર્ભાગ્ય હોય હું ખોખારો ખાન કયો કાકે ટીવીમાં આવે છે બધું શું સરપંચ નું કામ બસું માં માણસો ભરવાનું છે સરપંચ નું કામ એ છે કે ગામના રોડ રસ્તા કેવા છે ગામની ગટર વ્યવસ્થા કેવી છે ગામમાં વીજળી સ્ટ્રીટ લાઇટ એની સુવિધાઓ શું છે સસ્તા અનાજની દુકાનની અંદર લોકોને વ્યવસ્થિત વસ્તુ મળે છે કે નહીં ગામમાં પશુ આરોગ્ય માટે કોઈ વ્યવસ્થા છે કે નહીં પશુને પીવા માટે પાણીનો અવાળો છે કે નહીં સ્મશાનની હાલત કેવી છે આ તમામ કામ કરવું અને કરાવવું એ સરપંચની ફરજ હતી ભાજપવાળાએ આખું વાત જ બદલી નાખી સરકારના અધિકારીઓ આવે એટલે સરપંચે ચા પાણી લઈને જવાનું સાચું કીધું ખોટું ખેતીવાડી ખાતાના સાહેબ આવ્યા છે સરપંચ ચા મોકલજો ત્રણ દી આવા ફોન આવે થાય કે નહીં ગામડાનો બનેલો દેશ છે ગામડું સક્ષમ સક્ષમ બને બને તો આખો દેશ ગામડું ક્યારે સક્ષમ બને જયારે ગામ નો આગેવાન સક્ષમ બને તો આખું ગામ સક્ષમ બને એના બદલે ગામના આગેવાન ને નબળો પાડવાનું કામ કર્યું ભાજપના લોકોએ અને ગામના મોટા ભાગે ત્રણ આગેવાનો હોય એક ગામના સરપંચ એ ગામ નો આગેવાન કહેવાય ગામના તલાટી ગામ ના આગેવાન કહેવાય અને ગામના વીસી જે ગામ ના આગેવાન કહેવાય ત્રણે ત્રણ રાતા કેવાય રોવે છે ત્રણે ત્રણ ઉદાસ છે ગામના જો ત્રણ મેન આગેવાન દુખી હોય તો ગામ કેવી રીતે મજબૂત બને કેમ સક્ષમ બને ગામ સક્ષમ ન બને તો આ શું લઈ આલ્યા છે ડિજિટલ ઇન્ડિયા ઇન્ડિયા ગામનું કરો કઈ ગામનું પેલા પણ એનું અને એના માણસો નું કરવા માંથી નવરાત થાય તો આપણા ગામ નો કઈક વારો આવે ને ગામો ગામ આપણે જોઈએ છે મને બહુ પીડા ગામડું એટલે આપણું બધાના હાથમાં ફરતું ગામ છે ગામ ગમે એવું હોય જોઈ એટલે શેર લોહી વધી જાય કે મારું ગામ છે મારા ગામની પાણીની ટાંકીનો ફોટો આવ્યો છાપામાં મારા ગામના અવેડાનો નો ફોટો આવ્યો ગામના ગોઢલા ક્યાંક જોઈ જાય તો આપણને ગમે કે ભાઈ આપણા ગામના ગોઢલા છે થાય કે નહીં પણ આજે ગામડું ભાંગી નાખ્યું ગામના સરપંચને મેં કીધું એમ એની એની ઇજ્જત ખરાબ કરી નાખી ભાજપના લોકો બેફામ ભ્રષ્ટાચાર ગામના કામમાં કરે કટકીઓ આપો નહીં તો ગ્રાન્ટ મળે નહીં સરપંચ એટલે ગામે જેને વટતી ઈજ્જતથી મત આપીને પસંદ કરેલો માણસ એટલે ગામના બે હજાર પાંચ હજાર લોકોનો સામૂહિક અવાજ એટલે સરપંચ આ લોકોએ શું કર્યું સરપંચ ધારાસભ્ય ની ઓફિસો જઈને હાથ જોડવાના સાહેબ એક પાંચ લાખ ની ગ્રાન્ટ આપો ને અમારા ગામનો રોડ બહુ ખરાબ છે હાથ જોડવા પડે ધારાસભ્ય તો મોટા સાહેબ કહેવાય પાંચ ટકા થશે દસ ટકા થશે નહીતર ફોન લઈ ફોન કરાવો ભાજપના જિલ્લા પ્રમુખ ઢેંકણા એટલે થઈ જાય તમારા ગામનું કામ અને કોન્ટ્રાક્ટ ઓલા જ આપવાનો છે ચંદુને ને એને જ થાય કે નહીં મતલબ કે ગામનું સારું કરવામાં એમને કોઈ રસ નથી એને તો એના મળતિયાઓના ખિસ્સા ભરાય આ બાજુ કાગળ ઉપર કામ બતાવાય ગામનું જે થવું એ થાય એમાં રસ છે એને વર્ષો સુધી આ પીડાને સહન કરી આપણે શું કરવું ક્યાં જવું હાથ જોડી જોડીને થાક્યા પગે લાગી લાગીને થાકે આજે ગામો ગામનો જો પ્રશ્ન જોઈએ સૌથી મોટો પ્રશ્ન જો બધા જ ગામોમાં હોય કેમ કે ગામમાં કાંઈ પણ બને ને એટલે માણસ સરપંચને ફોન કરે સરપંચ ગામમાં બસ નથી આવી સરપંચ નું ઉપર વાળા સાંભળે નઈ વાળા છે સરપંચ બચારા કરે હું ગામમાં બસ નો આવે વેલી મોડી આવે બસ ની અંદર કઈ માથાકૂટ થાય તો સરપંચ ને ફોન કરે તમારા ગામના છોકરા છે અમારા ગામની બસ આમ માથાકૂટ કરે છે પાણી નથી આવ્યું સરપંચ હવેળો કેમ ખાલી છે ત્યાં તો પછી ઓલા ડેપો માં ખાતર આવે અને ખાતર ની અંદર માથાકૂટ થાય સરપંચ ને ફોન કરે ખાતર નથી આવ્યું કેમ ખાતર નથી આવ્યું હજુ ગામમાં ગમે પ્રશ્ન બને લોકો સરપંચ ને આજની તારીખ માં ફોન તો કરે છે પણ એ ફોન કર્યા પછી સરપંચ એ ગામનું ઇજત થી વટ થી કામ કરી શકે એવી સત્તા ભાજપ વાળા સરપંચ પાસે નથી રહેવા દીધી એટલે સરપંચ લાચારી વશ લોકોને મનાવવા પડે પોતાના જ ગામના લોકોને સમજાવવા પડે ને એનાથી મોટી પીડા એક નથી યા તો સરપંચ એમ કહેવો જોઈએ ઉભો રે ભાઈ હમણાં કલેક્ટર ફોન કરું કામ કેમ ન થાય એના બદલે સરપંચ બચારા ઢીલા પડી જાય કે આરું શું કરવું ઉપરવાળા સાંભળતા નથી ભાજપ હક લેવા દેતા નથી ગામ દુખી થાય છે જોવું કે ન જોવું શું કરવું આ પીડા સાચી છે કે ખોટી અડધા હા પાડે છે સાચી છે કે ખોટી અને આ બધી પીડા સાંભળવા માટે અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે આવ્યા છે હવે સરપંચે બહુ સારી વાત કરી કે પીડા સાચી છે પણ કોઈ બોલી નહી તો કોઈ બોલતા નહીં બટન દબાવજો બટન બોલશે જેટલા બટન દબાવશો ને એટલી વખત બટન બી 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 બોલશે એટલા બટન દબાવો કે કાનના પડદા ભાજપ વાળા ફાટી જાય તમે ન બોલતા નથી બોલવું એ જો ન બોલવા દેવા માંગતા હોય તો આપણે નથી બોલવું બટન દબાવશું હાવણો મારશું એના કાનનો મેલ સાફ કરશ્યો ગુજરાતમાંથી ગંદકી સાફ કરશું આપણે 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 એક એક મજબૂત શાનદાર ગમદાર વિકલ્પ મળ્યો અરવિંદ કેજરીવાલજી આપણી આશા અને આપણા એક સપનાનું વિશ્વાસ બનીને આવ્યા અરવિંદજી આપણને એક વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલ બોલશે એટલે વટથી થાશે ગુજરાતમાં તો અરવિંદજીની કે આમ આદમી પાર્ટીની સરકાર નથી તો જે કઈ પ્રેસ કોન્ફરન્સમાં બોલે ને એટલે બીજા દિવસે ભાજપ દોડતા થઈ જાય છે થાય છે કે નહીં આવું હું કામ થાય છે આ તાકાત કોણ આપે છે આ તાકાત કટ્ટર ઈમાનદારીની તાકાત છે કે ઈમાનદાર માણસ બોલે ને તો હારા હારા બે ધ્રુજવું પડે છે કોંગ્રેસ વાળા હત્યાવીસ વર્ષ થી વળ ખાય છે હજુ આ ચૂંટણીમાં એને જીતવાની આશા છે અને આશા હોય એમાં ખોટું નથી પણ અમદાવાદ ની ઓફિસ માં બેસીને ફેસબુકમાં પોસ્ટ મૂકી મૂકીને ચૂંટણી જીતી જાવી બોલો નો કોઈ ગામમાં દેખાય નો સીમમાં દેખાય નો મહણીએ આવે નો લગ્ન ના આવે ક્યાંય હાજરી નો હોય એની છતાંય કે મારે લડવી છે વર્ષ થી કોંગ્રેસ વાળા ચૂંટણી લડતા આવે છે ભાજપ ની કોંગ્રેસમાં કોંગ્રેસ માં જેટલા લોકો ચૂંટણી લડ્યા જીતવા તો ઘરે ગયા સરકાર તો ન બની પણ દર વખતે ચૂંટણીના રિઝલ્ટના દિવસે જેટલા ધારાસભ્યો હોય એમાંથી આવતી ચૂંટણી વખતે અડધા ઓછા થઈ ગયા હોય એક એક વાત કરી બે વાત કરતા હતા હું એક ગામમાં ગયો લાઈવ સ્ટોરી છે એને નહોતી ખબર હું ત્યાં ઉભો એટલે એક બાબા એ કીધું કપાના ભાવ આવતા નથી કે પૂરા શું કરવું કે કોઈ લેવા વાળું જ નથી બીજો કે અમારે અહીંયા ડુંગળીના ભાવ આવતા નથી કોઈ લેવા વાળું જ નથી એટલે ત્રીજા બાપા મને એવું લાગ્યું કે સરપંચ હશે એને એવું કીધું કે છે તેની હોય હોય તો શું ભાવ આવે બાબા એ કીધું એટલે બાકીના બધા કે વાત સાચી છે કે કપાનો ભાવ ન આવે પણ ધારાસભ્ય નો ભાવ આવે લેવા લીધાય ટેકાના ભાવ કરતા ઉપરના ભાવે લેવામાં આવે વાત સાચી છે કે નહીં સરપંચ આમાં બધા ખરેખર સરપંચ છે કે બોલતા નથી એસપી છે ઘણા એસપી એસપી છે છે એટલે મારે બધાને એટલી જ વિનંતી કરવી એક વીસી નું નામ નથી લેવાનું વીસી નું હવે સોલ્યુશન લાવી દેવાનું અરવિંદજી એમની વાતમાં લે મેં કીધું તો ખરું ગામના ત્રણ આગેવાન છે સરપંચ તલાટી અને ત્રણે ત્રણ દુખી છે હવે ગામના ત્રણ આગેવાન દુખી હોય તો પછી ગામ કાંઈ સુખી ન હોય એટલે ગામને સુખી કરવું હોય તો ત્રણેય આગેવાનોના આહુડા લૂછવા પડે અને અરવિંદ કેજરીવાલ આવ્યા છે તણે આગેવાનોનું હારું કરવા માટે આપણે પણ માત્ર ઉત્સાહથી કામ નહીં થાય એક એક વ્યક્તિ સુધી આપણે અરવિંદ કેજરીવાલની ગેરંટી પહોંચાડવી પડશે કે ઘર સુધી વાત પહોંચાડવી પડશે કે દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પાર્ટીએ ગેરંટી આપવાનું કામ કર્યું છે તમે મત આપવાની ગેરંટી આપો અરવિંદજી કામ કરવાની ગેરંટી આપે છે એક એક વ્યક્તિ સુધી વાત નહીં પહોંચે તો ભાજપવાળા છે એ બધી અફવાઓ ફેલાવી ફેલાવીને ખોટી ખોટી ઘટનાઓ ઊભી કરી કરીને જીતી જાય કેમ કે શિક્ષણના વિષયમાં કાઈ બોલી શકે એમ નથી આરોગ્યના વિષયમાં કાઈ બોલી શકે એમ નથી રોડ રસ્તાની બાબતમાં કાઈ બોલી શકે એમ નથી દર ચોમાસું આવે એટલે ગામ સંપર્ક વિહોણા થઈ જાય ચાર ગામ સંપર્ક વિહોણા રોડ તૂટી ગયા તમારા માથા કેમ નથી તૂટી જતા કોઈ દિન અમારા રોડ તૂટી જાય છે એટલે આ ભ્રષ્ટાચાર ને રોકવા માટે આપણે બધાએ સાથે મળીને એક સંકલ્પ કરવાનો છે કે આ વખતે ગમે થાય આમ આદમી પાર્ટીને લાવશું અને ઝાડુને લાવશું અને હું બધાની હાજરીમાં બધાને એક વિનંતી કરી દઉં અમારી પાર્ટી છે એ ગરીબ પાર્ટી છે વિશ્વની સૌથી ગરીબમાં ગરીબ પાર્ટી છે અને અમારી લડાઈ વિશ્વની સૌથી અમીર પાર્ટી સામે છે ચૂંટણી ઉપર માલ લઈને આવશે કોથળા મોઢે દે એટલું લઈ લેવાનું પણ મત આમ આદમી પાર્ટીને ને ને જ આપવાનું એ જેટલા રૂપિયા પાંચ વર્ષમાં બનાવ્યા છે ભાજપ વાળા એ બધા લઈને ચૂંટણીમાં આવશે બેનો હાડલા લઈ દેશે ભાઈઓને મોટો આગેવાન હશે તો ટુ વ્હીલ લઈ દે એનથી મોટો હશે તો ફોર વ્હીલ આપશે મધ્યમ કક્ષાના આગેવાનને ને પાંચ પાંચ હજાર રોકડા દેવાનું કરશે રોકડા નહીં જોતા હોય એને કોથળી વાળું કરી દેશે જે દે લઈ લેવાનું પણ જે માગે નહીં દેવાનું મત આમ આદમી પાર્ટીને ને ઝાડુ ને આપશો તો આ ભ્રષ્ટાચારની ગંદકી સાફ થાય દોસ્તો ને ભ્રષ્ટાચાર સાફ નહીં થાય ત્યાં સુધી આપણે ગામડાનું સારું નહીં કરી શકીએ ગામડાની માણસની બહુ પીડા છે બોલવા બેસીએ તો બે દિવસ અહીંયા નયા લાગી જાય નથી બોલાય એમ હવે પીડા બોલીને નહીં બટન દબાવીને વ્યક્ત કરવાની છે બોલીને પીડા નથી કેવી કેમ કે એ બોલીએ એ તો સંભળાતું નથી અને બટનનો અવાજ કોઈનાથી રોકાતો નથી એ અવાજ તો છે દિલ્હીની સાંસદ સુધી જાય છે એટલા માટે બહેનોને સરપંચોને મહિલા સરપંચોને ભાઈઓને વડીલોને પૂર્વ સરપંચોને ઉપસરપંચોને પંચાયતના માનની સભ્યોને પંચ પરમેશ્વરોને બધાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે એક વખત એક મોકો અરવિંદ કેજરીવાલને એક મોકો આમ આદમી પાર્ટીને આપો ઝાડુને મત આપો અને ગુજરાતની અંદર બદલાવ લાવો જય હિન્દ એવા વ્યક્તિ અહીંયા મસીહાથી ને આવ્યા છે કે આ મોંઘવારી ની અંદર આપણે દિલ્હી ની અંદર શું કરી શકીએ પંજાબ ની અંદર શું કરી શકીએ અને હવે ગુજરાત માં આવશું તો ગુજરાત માં એક સાધારણ માણસ ને એક આમ આદમી ને એક મધ્યમ વર્ગ ને એક લોઅર મીડિયમ ક્લાસ વાળા લોકો જે તમાચો મારીને ગાલ લાળ રાખે છે એને મોંઘવારી સામે શું આપણે શિલ્ડ આપી શકીએ એ વ્યક્તિ એ શખ્સિયત આપણા વચ્ચે છે અને હું એમને ખાસ આમંત્રણ આપું છું કે આપણા ઝાલાવાડ ની પ્રજાને એમની વાત વ્યક્ત કરે भारत माता की भारत माता की इन क्लाब वंदे वंदे आज यहां पे आए हुए सभी भाइयों बहनों माताओं बुजुर्गों आप सबको मेरा नमस्कार सबको मेरा प्रणाम आज यहां पे सरपंच और वीसी दोनों आए हुए हैं और मैं समझता हूं अगर पूरे गुजरात के सरपंच और वीसी मिल जाएं तो भाजपा की एक भी सीट नहीं आएगी पूरे गुजरात के अंदर आप में बड़ी ताकत है और इस बार अपनी ताकत दिखा दो एक बार अपनी ताकत दिखा दो ये भाजपा वाले आपको अपना गुलाम समझते हैं कभी इज्जत दी भाजपा वालों ने आपको सरपंचों को कभी इज्जत दी डराते हैं धमकाते हैं इंक्वायरी कर देंगे ग्रांट बंद कर देंगे ये कर देंगे करते हैं कि नहीं करते हैं वीसी को तंग करते हैं कि नहीं करते हैं आम आदमी पार्टी आप लोगों को सम्मान करती है मैं नहीं समझता कि 27 साल से आज गुजरात में भाजपा है मैं नहीं समझता कि एक भी चुनाव के पहले आज मैं दिल्ली से आया हूं दिल्ली का मुख्यमंत्री हूं गुजरात के सरपंचों से बात करने के लिए आज मैं दिल्ली से आया हूं वीसी से बात करने के लिए क्या कभी आज तक चुनाव के पहले भाजपा ने सरपंचों की मीटिंग बुलाई क्या कभी वीसी की मीटिंग बुलाई उनको आपके वोट नहीं चाहिए उनको आपके वोट नहीं चाहिए मेरे को चाहिए मेरे को आपका वोट भी चाहिए आपका टाइम भी चाहिए आपका साथ भी चाहिए हम आपका सम्मान करते हैं हम आज आपके साथ बातचीत करने के लिए आए आपकी जितनी समस्याएं हैं मैं भी बात करूंगा उस पर वो आपकी समस्याएं मेरी समस्याएं हैं उनका समाधान करना मेरा काम है दिसंबर में चुनाव हो जाएंगे पंद्रह दिसंबर तक सरकार बन जाएगी अट्ठाईस फरवरी के पहले पहले आप अपनी समस्याओं का समाधान ले लेना मेरे से आज जितनी बातें मैं बोल के जा रहा हूं अट्ठाईस फरवरी के पहले पहले पूरी कर दूंगा लेकिन सरकार बनाने का काम आपका है जैसा मैंने कहा अगर सारे सरपंच इकट्ठे हो जाएं सारे वीसी इकट्ठे हो जाएं भाजपा की एक भी सीट नहीं आएगी दिल्ली में सत्तर में से सड़सठ सीट आई थी पिछली बार सिक्सटी सेवन भाजपा की तीन सीट आई थी दिल्ली में भाजपा की तीन सीट आई थी पंजाब में हमारी 117 में से बानवे नाइन्टी सीट आई भाजपा की जीरो सीट आई थी गुजरात की चाबी आप लोगों के हाथ में अगर आप लोग आज से निकल जाओ सारे वीसी और सारे सरपंच अपने अपने गांव में मैं समझता हूं कि आप पूरा चुनाव पलट सकते हो क्रांति ला सकते हो आप लोग आज पूरा गुजरात बदलाव मांग रहा है दिल्ली में तीसरी बार मेरी सरकार बनी है तीन चुनाव जीते हम लोग पहले चुनाव में नई नई पार्टी थी हमारी अट्ठाईस सीट आई लोगों को लगा अट्ठाईस सीट भी बहुत है नई पार्टी बनी और एक साल में अट्ठाईस सीट आ गई सरकार बन गई अगली बार लोगों ने 67 सीट्स दे दी और तीसरी बार लोगों ने 62 सीट्स दे दी क्यों जनता हमारे काम से खुश है आज भी अगर चुनाव हो जाए तो दिल्ली में हमारी 65 से ज्यादा सीट्स आएंगे जनता हमारे काम से खुश है सत्ताईस साल गुजरात के अंदर भाजपा का शासन है जनता भाजपा से नाराज है जनता भाजपा को गली गली के अंदर गालियां दे रही है अगर आज गुजरात के अंदर भाजपा से जनता खुश होती तो आज आप लोग इस हॉल के अंदर मेरी बात सुनने के लिए नहीं आते मैं जहां जा रहा हूं इतने लोग उमड़ के आ रहे हैं इतने लोग आ रहे हैं इतने क्यों आ रहे हैं वो एक नई उम्मीद चाहते हैं वो परेशान हो चुके हैं वो इनकी गुंडागर्दी से इनके अहंकार से सुनते ही नहीं है ये किसी की इंसान को इंसान नहीं समझते ये लोग ये परेशान हो चुकी है जनता इसलिए मेरे पास आ रही है अगर आज गुजरात के लोग भाजपा से खुश होते वो केजरीवाल को घास नहीं डालते आज हमारे पास लोग इसीलिए आ रहे हैं क्योंकि गुजरात के लोग नाराज हैं और गुजरात के लोग देख रहे हैं कि दिल्ली के अंदर इन्होंने बहुत अच्छा काम किया पंजाब के अंदर अच्छा काम शुरू हो गया अब गुजरात भी मांग रहा है कि गुजरात के अंदर भी अच्छा काम शुरू होना चाहिए एक सरपंच अपने गांव में चुनाव जीतता है अगर गांव में चुनाव जीतता है तो उसकी बहुत इज्जत होगी लोग उसको चाहते हैं उसका सम्मान है अपने गांव का नेता है वो सरपंच चुनाव जीतने के बाद अपनी जेब से पैसे खर्चे करता रहता अपनी जेब से पैसे खर्चे करता रहता गांव के लोग उसके पास आते हैं ये काम करा दो वो काम करा दो उसके पास कोई फंड नहीं है अभी जैसे किसी ने बताया फंड लेने जाता है तो वो पैसे कमीशन मांगते, है। मांगते हैं मांगते हैं कि नहीं मांगते कमीशन चाहे एमएलए से लेने जाए चाहे जिला अधिकारियों से लेने के जाए वो कमीशन मांगते हैं इसको हम खत्म करेंगे सरपंचों की तनख्वाह बांधी जाएगी हर सरपंच को हर सरपंच को हर महीने दस हजार रुपए मिलेंगे मैं समझता हूं कि यह भी कम है लेकिन एक शुरुआत करेंगे दस हजार रुपए महीने से शुरुआत करेंगे बाद में धीरे धीरे इसको बढ़ाएंगे दस हजार रुपए हर महीना हर सरपंच को मिलेंगे ताकि वो अपना खर्चा पानी कर सके एक सरपंच को अपने गांव में किसी ने कहा पानी नहीं है किसी ने कहा सड़क नहीं है किसी ने कहा सफाई नहीं है ये छोटे छोटे काम कराने के लिए तो सरपंच के पास अपना पैसा होना चाहिए फंड होना चाहिए कोई भी आए ये गली बनानी है सरपंच का ठीक है मैं बनवाता हूँ कोई भी आई ये काम कराना है ये पाइपलाइन डलवानी है सरपंच का मैं बनवाता हूं तो हर पंचायत को सीधे जिले के थ्रू नहीं सीधे राज्य सरकार से सीधे हर पंचायत के पास दस लाख रुपए का फंड दिया जाएगा होना चाहिए कि नहीं होना चाहिए अब आपको हाथ फैला के जाने की जरूरत नहीं है किसी जिला अधिकारी के पास हाथ फैला के जाने की जरूरत नहीं है आपको अपना फंड मिलेगा आप सीधे अपने फंड को इस्तेमाल कीजिए जनता के साथ बैठ के उसके साथ काम कीजिएगा मंजूर है और यह काम 28 फरवरी के पहले पहले हो जाएगा हमारे जितने वीसी हैं विलेज कंप्यूटर ऑंट्रप्रनर्स अभी मैं आपके सेक्रेटरी से मिला मैं जहां सर्किट हाउस में रुका हुआ था वो आए हुए थे वो सब लोग आप लोगों की मोटे मोटे तौर पे एक ही डिमांड है और बिल्कुल जायज डिमांड है कि ये जो कमीशन दी जाती है प्रति काम के हिसाब से वो पहले ही इतनी कम है और उसमें से भी के, राज्य सरकार कुछ ले लेती है ये कमीशन बाजी बंद करके एक पगार होनी चाहिए हर महीने यही मांगे ना उन्होंने मुझे बताया कि बीस हजार रुपए हर महीने पगार होनी चाहिए मंजूर है यह भी 28 फरवरी के पहले पहले कर देंगे अब मेरे को पता है वीसी अपने गांव में लोगों के सारे काम कराता है छोटे छोटे काम कराता है सबको जानता है सरपंच हर परिवार को जानता है अब आप लोगों को एक एक वोट एक एक वोट हर वोट आम आदमी पार्टी को डलवाना है सारे सरपंचों को भी और सारे वीसी को भी वीसी आप लोगों की मुझे बताया गया आपकी कोई स, वो है एसोसिएशन है उसमें आप सब लोग जुड़े हुए हैं आज अपने अपने व्हाट्सएप ग्रुप में कर देना सब लोगों को बोल देना और सबके ऊपर आपको निगरानी रखनी है कि सब लोग अपने अपने गांव में काम कर रहे हैं कि नहीं कर रहे जितने सरपंच हैं आप में से कई लोग भाजपा के भी होंगे होंगे कि नहीं होंगे हैं मैं आपसे पूछता हूं अगर इसमें से कोई भी भाजपा का है यह बता दे कि सत्ताईस साल में भाजपा ने आपको क्या दिया उससे ज्यादा मैं दूंगा आपको क्या दिया भाजपा ने सत्ताईस साल में आपको गाली दी जिल्लत दी बेजती दी इसके अलावा कुछ दिया आपके बच्चों के स्कूल बनवाए आपके लिए अस्पताल बनवाए कोई बिजली दी पानी दिया कुछ दिया फिर क्यों भाजपा के साथ हो मैं आपको इतना कुछ दे रहा हूं मैं आपको फ्री बिजली दूंगा एक मार्च से पंजाब के अंदर अभी सरकार बनी हमारी कब बनी 16 मार्च को 16 मार्च को सरकार बनी एक जुलाई से पूरे पंजाब की बिजली फ्री हो गई है लोगों के लोगों के जीरो बिजली के बिल आ रहे हैं जीरो 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 कोई हंसी खेल नहीं है जीरो बिजली के बिल आ रहे हैं पुराने सारे बिल माफ कर दिए अभी तक जो बकाया थे और नए बिल आने बंद हो गए जीरो बिजली के बिल चौबीस घंटे बिजली यहां पे पंद्रह दिसंबर को सरकार बनेगी एक मार्च से आपके सबके बिजली के बिल जीरो आने लग जाएंगे तो मैं आपके बिजली के बिल जीरो कर दूंगा चौबीस घंटे बिजली कर दूंगा हर गांव में अठारह हजार पंचायत है हर पंचायत में स्कूल खोलेंगे यह मेरा सपना है मुझे लगता है हमारा भारत आगे तब तक नहीं बढ़ सकता जब तक हर बच्चे को अच्छी शिक्षा नहीं मिलेगी हर पंचायत में स्कूल खोलेंगे चाहे कितना भी खर्चा करना पड़े हर पंचायत में मोहल्ला क्लिनिक खोलेंगे मोहल्ला क्लिनिक सुना है आप लोगों ने मैं बताता हूं हमने दिल्ली में एक नया प्रयोग किया हर कॉलोनी के अंदर हमने एक क्लिनिक खोल दिया वो तीन कमरे का क्लिनिक है एक में डॉक्टर बैठता है एक में दवाइयां मिलती है एक में टेस्ट होते हैं डॉक्टर मुफ्त टेस्ट मुफ्त सारी दवाइयां मुफ्त आपको कोई भी बीमारी हो छोटी मोटी बीमारी खांसी जुखाम बुखार आप मोहल्ला क्लिनिक में जाओ डॉक्टर को दिखाओ टेस्ट कराना है टेस्ट सब कुछ मुफ्त होता है एयर कंडीशन क्लिनिक है ऐसे छोटे छोटे क्लिनिक हर गांव में खुलने चाहिए कि नहीं खुलने चाहिए हम खोलेंगे जैसे दिल्ली में खोले पंजाब में अभी पचहत्तर दिन हुए सरकार बने सौ क्लिनिक खोल दिए हम लोगों ने पंजाब में और अब गांव गांव के अंदर खोलने जा रहे हैं टाइम लगेगा पंजाब में अभी भी सरकार बनी है लेकिन मुझे लगता है दो तीन साल के अंदर पंजाब के हर गांव के अंदर मोहल्ला क्लिनिक खुल जाएगा गुजरात के भी हर गांव के अंदर स्कूल भी खोलूंगा और आपके लिए मोहल्ला क्लिनिक भी बनाएंगे मोहल्ला क्लिनिक में अगर कोई बीमारी का इलाज नहीं हो पाता है तो सिविल अस्पताल जाएंगे आप सिविल अस्पताल अभी बता रहे थे बहुत बुरा हाल है अस्पतालों का बहुत बुरा हाल है वहां पे दिल्ली में हमने सरकारी अस्पताल शानदार कर दिए सारी व्यवस्था वहां पे प्राइवेट अब मैक्स लोग अमीर लोग अब उन अस्पतालों में नहीं जाते दिल्ली के सरकारी अस्पतालों में इलाज करने आते हैं और सारा इलाज मुफ्त कर दिया हमने दिल्ली के अंदर सबका आपका 40 लाख रुपए का भी ऑपरेशन होगा तो मुफ्त होगा आपका दिल्ली सरकार के अंदर यहां भी करेंगे हर गांव के अंदर एक मोहल्ला क्लिनिक खोलेंगे मोहल्ला क्लिनिक अगर आपकी बीमारी बड़ी है और मोहल्ला क्लिनिक में इलाज नहीं हो सकता तो आप सिविल अस्पताल जाइए अस्पताल को अच्छा बनाएंगे और वहां पे आपका सारा इलाज वहां भी मुफ्त होगा मोहल्ला क्लिनिक में भी मुफ्त होगा बेरोजगारों को रोजगार देंगे उसमें टाइम लगेगा पांच साल लगेंगे बेरोजगारों को रोजगार देने के लिए लेकिन जब तक रोजगार नहीं मिलता हर बेरोजगार को हर महीने तीन हजार रुपए बेरोजगारी भत्ता मिलेगा और इन्होंने बैठ के सारा प्लानिंग किया है दस लाख सरकारी नौकरियां निकालेंगे दस लाख हो सकती है पूरी प्लानिंग कर रखी है हम लोगों ने और ये जो पेपर फूटते हैं तलाटी का पेपर फूट गया इसका पेपर फूट गया उसका क्यों फूटते हैं पैसे खाते हैं ये लोग पैसे खाते हैं कि नहीं खाते इतने पेपर फूटे आज तक कोई जेल नहीं गया क्यों नहीं गया इनके लोग हैं सारे इनके लोग हैं कानून लेके आएंगे जिन जिन लोगों ने 2015 के बाद जितने पेपर फूटे हैं सारे पेपर फोड़ने वालों को जेल भेजेंगे 10-10 साल की जेल लेके आएंगे अब कोई पेपर नहीं फूटेगा जितनी वैकेंसी हैं एक साल के अंदर सारी वैकेंसी भर देंगे सरकार के अंदर जितनी वैकेंसी हैं इतनी सारी बहनें आई हुई हैं हर 18 साल से ऊपर की हर महिला को हर महीने हजार हजार रुपए उनके अकाउंट में डालेंगे मैं बहुत सारी ऐसी बे बेटियों को जानता हूं जो पैसे की कमी के कारण आगे पढ़ाई नहीं कर पाती पिताजी के पास पैसा नहीं है पिताजी पढ़ाई बंद कर देते हैं ऐसी बहुत सारी गृहिणी हैं जो महंगाई के कारण अपने बच्चों को ठीक से खाना नहीं दे पाती उन सबको इससे बहुत फायदा होगा हजार हजार रुपए आपके घर में अगर तीन महिलाएं हैं तो तीनों को हजार हजार अलग अलग मिलेगा तीन हजार रुपए महिला महीना मिलेगा अब मैं पूछना चाहता हूं मैं तो आपको इतनी सारी चीजें दूंगा बीजेपी ने आपको आज तक क्या दिया तो फिर छोड़ दो बीजेपी टाटा बाय बाय बोल दो उनको वो आपको डराएंगे धमकाएंगे लेकिन अब इस बार हिम्मत करना इस बार सारे जने लग जाओ और हिम्मत करके सारे सरपंच और सारे वीसी मिलके अपने अपने गांव की जिम्मेदारी ले लो कि उस गांव से आप आम आदमी पार्टी को जिताओगे मंजूर है दूसरी बात उस गांव में जितने बीजेपी के कार्यकर्ता हैं, उनको भी समझाना पड़ेगा तेर को क्या मिला बीजेपी ने सत्ताईस साल में क्या दिया उनका बस्ता लेके घूम रहा है तुम बूथ वर्कर उनका बस्ता लेके घूमता रहता क्या मिला उनको बीजेपी के कार्यकर्ताओं को कुछ नहीं मिला इनके कहते हैं हमारे पन्ना प्रभारी हैं सारे पन्ना प्रभारी तोड़ लो इस बार उनके उनको बोलो पैसे उनसे ले लेना काम आम आदमी पार्टी का करना कुछ लोगों को मैंने सुना पेमेंट देते हैं हर महीने उनको तनख्वाह देते हैं पन्ना प्रभारी को पैसे बोलो पैसे मेरे पास पैसे नहीं है मैं ईमानदार आदमी हूं मैं फकड़ा आदमी हूं मेरे पास पैसे नहीं है मेरी पार्टी के पास भी पैसे नहीं है पैसे उनसे ले लेना काम इस बार हमारे लिए करना तो सारे बीजेपी के कार्यकर्ताओं को भी तोड़ना है सारे बीजेपी के पन्ना प्रभारियों को भी तोड़ना है हमें बीजेपी के नेता नहीं चाहिए नेता अपनी पार्टी में रहे उनके सारे कार्यकर्ता हमारे पास आ जाओ सारे बीजेपी के सारे कांग्रेस के सभी कार्यकर्ता हमारे पास आ जाओ मैं देख रहा हूं कि कुछ चमत्कार हो रहा है इस टाइम गुजरात के अंदर आज से दो महीने पहले ऐसा माहौल नहीं था इन दो महीनों के अंदर ऐसे लग रहा है जैसे ऊपर वाला अपनी झाड़ू चला रहा है गीता में भी लिखा है ना कि जब जब अन्याय बढ़ जाता है पृथ्वी के ऊपर तो फिर ऊपर वाला अपनी झाड़ू चलाता है तो ऊपर वाले ने झाड़ू चलानी शुरू कर दी है आप सब लोग इकट्ठे हो जाओ सब लोग एक साथ आ जाओ मिलके फिर से एक नया गुजरात बनाएंगे सरदार पटेल के सपनों का गुजरात बनाएंगे गुजरात के लोगों के सपनों का गुजरात बनाएंगे ये लोग रोज मेरे को चिढ़ाते हैं मेरे को गालियां देते हैं हैं, फ्री की रेवड़ी बांट रहा है फ्री की रेवड़ी बांट रहा है मैं सोच रहा था ये मुझे गालियां क्यों देते हैं इन्होंने इतना टैक्स लगा दिया जनता पे इतना टैक्स लगा दिया हर चीज पे टैक्स लगा दिया जीएसटी हर चीज पे लगा दिया इन्होंने रोटी पे लगा दिया चावल पे लगा दिया दूध पे लगा दिया छाछ पे लगा दिया दही पे लगा दिया शहद पे लगा दिया हवा बाकी बस थोड़े दिन में हवा पे और लगा देंगे और ये जितना टैक्स लगाया उसे कोई स्कूल नहीं बना रहे आपके गांव में स्कूल बना कोई कोई अस्पताल नहीं बना रहे कोई सड़क भी नहीं बना रहे कोई पानी का इंतजाम नहीं कर रहे कोई बिजली का इंतजाम नहीं कर रहे हमारे लिए खर्च नहीं कर रहे ये टैक्स का पैसा कहां जा रहा है एमएलए खरीद रहे हैं ये सरकारें गिरा रहे हैं महाराष्ट्र में एमएलए खरीदे मध्य प्रदेश में एमएलए खरीदे कर्नाटक में एमएलए खरीदे गोवा में एमएलए खरीदे मणिपुर में एमएलए खरीदे असम में एमएलए खरीदे बिहार में एमएलए खरीदे अब झारखंड में भी एमएलए खरीदने जा रहे हैं दिल्ली भी आए थे दस दिन पहले आए थे दिल्ली हमारे एमएलए को खरीद रहे थे बोले बीस बीस करोड़ रुपए ले लो बीस बीस करोड़ रुपए ले लो केजरीवाल को छोड़ दो चालीस एमएलए खरीदने के लिए आठ सौ करोड़ रुपए लेके आए थे आठ सौ करोड़ बोले केजरीवाल को छोड़ दो केजरीवाल की के सरकार गिरा देते हैं मनीष सिसोदिया के पास गए बोले केजरीवाल को छोड़ दो आपको सीएम बना देंगे मनीष ने कहा नहीं मैं सीएम बनना मेरा मकसद नहीं है मैं बच्चों को पढ़ा के खुश हूं बच्चों की पढ़ाई लिखाई करवाता हूं एक भी एमएलए नहीं तोड़ पाए ये लोग एक भी दिल्ली का एक भी एमएलए नहीं टूटा सारे एम एल ए मेरे साथ हैं क्यों हमने हम कोई बेईमान लोग नहीं है हम ईमानदार लोग हैं तो ये आपका पैसा आपका पैसा आपसे इतना टैक्स लेके गेहूं पे चावल पे रोटी पे सब्जी पे इतना टैक्स लेके एम एल ए खरीदने जाते हैं इसीलिए इनको चिड़ है इनको लगता है अगर केजरीवाल नहीं है, फ्री बिजली फ्री पानी फ्री शिक्षा स्कूल अस्पताल बनाने चालू कर दिए तो इनका पैसे ही नहीं बचेंगे फिर तो सब जगह ये बनाने पड़ेंगे इसीलिए ये मेरा विरोध करते हैं मैं मैं इनको बार बार कहता हूं फ्री की रेवड़ी फ्री की रेवड़ी बोल रहे हो तुम्हारे मंत्रियों को भी तो बिजली फ्री मिलती है चार हजार यूनिट एक मंत्री को चार हजार यूनिट बिजली फ्री तीन सौ यूनिट तुमको चार हजार यूनिट बिजली फ्री मिलती है हमारी जनता को तीन सौ यूनिट भी नहीं मिलनी चाहिए तुम हवाई जहाज में फ्री में घूमते हो मैंने कहा जनता का बसों का किराया माफ कर दो तो इनको तकलीफ होती है बस जनता का बसों का किराया भी माफ नहीं होना चाहिए तुम हवाई जहाज में घूमोगे ये तो गलत है तुम्हारा सारा तुम्हारे बच्चे विदेशों में पढ़ते हैं सारे इतने बड़े बड़े ये सारे मंत्री संतरी जो हैं हमें भाषण देते हैं इनके सबके बच्चे विदेश कोई लंदन में कोई अमेरिका में अपने लोगों के लिए अगर मैं अच्छा सरकारी स्कूल बना दूं और कहूं मैं फ्री शिक्षा दूंगा तो कहते हैं फ्री की रेवड़ी बांट रहा है केजरीवाल तुम्हारा इलाज कराने तुम अमरीका जाते हो अमरीका में तुम इतना सारा पैसा खर्च करते हो इलाज कराने के लिए मैं अपने लोगों के लिए अगर मोहल्ला क्लिनिक बना दूं और कहूं कि फ्री का इलाज करूंगा तो कहते हैं रेवड़ी बांट रहा है केजरीवाल ये तो है ये तो ना इंसाफी है तो फ्री तो देंगे हम लोग जो तुमने करना कर लो फ्री की रेवड़ी हम तो फ्री की रेवड़ी बांटेंगे जी हम तो फ्री की रेवड़ी बांटेंगे तुम अपने मंत्रियों को फ्री की रेवड़ी दो हम अपनी जनता को फ्री की रेवड़ी देंगे इनका भ्रष्टाचार अब धीरे धीरे निकल के आ रहा है इनका सारा काला करतूते निकल के आ रही है पर जनता अगर एक साथ खड़ी हो जाए 130 करोड़ लोग अगर एक साथ इस देश के खड़े हो जाएं, तो भारत को दुनिया का नंबर वन देश बनाने से कोई ताकत नहीं रोक सकती दोस्तों भारत माता की केजरीवाल जी मौरी मंडल बधाई ગેરંટી આજની જે ગેરંટી છે પંચાયત ગેરંટી એ રજૂ કરે છે એ વિડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે